હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આજે આપનું સ્વાગત છે. આજે આપણો નવો યુનિટ ચાલુ થાય છે, જેનું નામ છે વેવ મિકેનિક્સ, એટલે કે તરંગ યંત્રશાસ્ત્ર. આ યુનિટ તમને મળશે 301માં, ફર્સ્ટ યુનિટ છે. તો યુનિટની શરૂઆત કરીએ. તો તરંગ યંત્રશાસ્ત્રને સમજીએ એના પહેલાં એના ઉદ્ભવ વિશે સમજી લઈએ કે તરંગ યંત્રશાસ્ત્રની જરૂર શું કામ પડી. તો જે આખો જે સાયન્સનો જે યંત્રશાસ્ત્ર છે, કે મિકેનિક્સનો જે પાયો છે, ન્યૂટને નાખ્યો હતો. અને ન્યૂટનના જે નિયમો છે, દ્રવ્ય અને એની અવસ્થા ઉપર આધારિત છે. જેમ કે ધારો કે ઘન છે, પ્રવાહી છે, વાયુ છે, આ દરેકની જે લાક્ષણિકતા એ છે, એ કેટલું કદ રૂપે છે અને એમનું દળ હોય છે. જેમ કે ઘન છે, એ ઓછી જગ્યામાં વધુ દળ ધરાવે છે, કારણ કે એની અંદર જે અણુ અને પરમાણુઓની જે ગોઠવણી છે એકબીજાથી નજીક છે, અને પ્રવાહીમાં છે એકબીજાથી થોડી થોડી દૂર છે. અને આ અવસ્થાઓના આધારે ન્યૂટનના જે નિયમો આવ્યા એને આપણે હાલમાં ક્લાસિકલ મિકેનિક્સ તરીકે ઓળખીએ છીએ. ક્લાસિકલ એટલે કે જૂનું અથવા તો પ્રથમ. અને જે વેવ મિકેનિક્સ છે એ હાલનું છે, જે લાગુ પડે છે એવા કણો કે જે આપણને દેખાતા નથી, જેમ કે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે. તો આ બંને વચ્ચેની એક મુખ્ય ભેદ છે. તો શરૂઆતમાં જ્યારે સાયન્સનો બહુ વિકાસ નહોતો ત્યારે આ નિયમોથી કામ ચાલી જતું હતું, પણ તેમ ધીમે ધીમે જ્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની શોધ થઈ અને એના વિશે જાણવાની ઉત્સુકતા વધી, એના આધારે તરંગ યંત્રશાસ્ત્રની જરૂર પડી. અને એનો શરૂઆત થાય છે મેક્સ પ્લાન્ક દ્વારા. તો જોઈએ કે મેક્સ પ્લાન્કે એવું શું કહ્યું હતું. તો 1900ની અંદર મેક્સ પ્લાન્કે કહ્યું કે ભાઈ, જે એનર્જી છે જેને આપણે એવું સમજીએ છીએ કે જેમ કે પ્રકાશના કિરણો છે એ સૂર્યમાંથી સીધે સીધા પૃથ્વી પર આવે છે, એટલે કે એકદમ સીધી લીટીમાં, અંદર કોઈ જ કટ નહીં. પણ તેને કીધું કે એવું શક્ય નથી, જે પ્રકાશના જે કિરણો છે એ હકીકતમાં ટુકડે ટુકડે આવે છે, એક સાથે સીધા આવવાના બદલે. એ જેમ અહીં દેખો છો એમ પીળા કલરને, જે ધારો કે તમને જે બબલ્સ દેખાય છે એ એનર્જી ટ્રાન્સફર દર્શાવે છે, જેમ કે અહીંથી અહીં અને અહીંથી અહીં, એટલે કે નાના નાના પેકેટની અંદર એનર્જીનું ટ્રાન્સફર થાય છે. અને આ એક પેકેટને એને ક્વોન્ટા નામ આપ્યું. એટલે કેટલાક ખ્યાલ સ્પષ્ટ થયા કે આપણે જે વસ્તુને અવિરત સમજતા હતા એ હકીકતમાં અવિરત નથી, પણ એની અંદર ટુકડા છે. અને પછી આ ટુકડાઓ વિશે સમજ મેળવવાની જરૂરિયાત ઊભી થઈ. જેમ કે પ્રકાશનું જે કિરણ છે એ ખૂબ જ ફાસ્ટ હોય છે, અને જે ક્લાસિકલ નિયમો છે એના આધારે પ્રકાશની ગતિથી ફાસ્ટ બીજું કશું છે નહીં. હવે એણે જ્યારે કીધું કે આ ક્વોન્ટા છે ને નાના નાના ટુકડામાં જાય છે, તો તરત જ ધ બ્રોગલી નામનો જે સાયન્ટિસ્ટ છે એ આગળ જતા એક ખ્યાલ આપે છે કે જે આ તરંગ છે એ જ હકીકતમાં કણ પણ છે. એટલે કે કોઈ એક જ વસ્તુ બે સ્વભાવ ધરાવે છે. જેમ કે તરંગ આગળ ગતિ કરતું હોય તો જરૂરિયાત પ્રમાણે એ તરંગમાંથી કણમાં રૂપાંતરિત પામી શકે છે, ફરી જરૂરિયાત પ્રમાણે એ તરંગમાં રૂપાંતરિત પામી શકે છે. અને જેના કારણે એક નવી સ્થિતિ ઉત્પન્ન થઈ કે ધારો કે જે કણ પ્રકાશની ગતિએ જઈ રહ્યો છે એનું સ્થાન કઈ રીતે માપવું, અને એની ઝડપ તો ધારો કે ખબર જ છે કે પ્રકાશને જેટલી છે, પણ એનું સ્થાન અને દિશા એક સાથે કઈ રીતે માપવી. ત્યારે પછી આવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, કે જે એવું કહે છે કે કોઈ પણ પદાર્થ અથવા તો કણ કે જે પ્રકાશની ગતિએ જતો હોય એનું સ્થાન અને એની ઝડપ એક જ સાથે માપવી મુશ્કેલ છે. આનો ઉકેલ આગળ જતા મળે છે શ્રોડિંજર દ્વારા, અને એક નવું ફંક્શન આવે છે જેને આપણે સાય તરીકે ઓળખીએ છીએ. આ ફંક્શન સ્પેશિયલ ફક્ત ને ફક્ત વેવ મિકેનિક્સ માટે છે, કે જે સંભાવના આપે છે કે કોઈ પણ સમયે આવા કણો કઈ જગ્યાએ હાજર હોઈ શકે. જેમ કે એણે હાઇડ્રોજનનું ઉદાહરણ લીધું, તો હાઇડ્રોજનની અંદર એણે કેટલાક પ્રયોગ કર્યા અને એ પ્રયોગના અંતે એક ગ્રાફ મળ્યો, જેમ કે અહીં જોઈ શકો છો. તો અહીં જ્યારે પીક મળે છે
એ સ્થિતિ અહીં ધારો કે એના રિઝન આપી દઈએ, ધારો કે અને એને રિઝનમાં નાના નાના ટુકડામાં ગ્રાફને વિભાજિત કરી નાખો. તો આ જે જગ્યા છે 3:3, એ દર્શાવે છે કે કોઈ એક સ્થિતિએ હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કંઈક આ જગ્યાએ મળશે. અને આમ ક્વોન્ટમ મિકેનિક્સનો પાયો મેક્સ પ્લાન્ક, પછી શ્રોડિંજર અને બ્રોગલી તેમજ હાઇઝનબર્ગ દ્વારા નાખવામાં આવે. અને આના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની થિયરી અસ્તિત્વમાં આવી. તો હવે સમજીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન શું છે. તો હવે સમજો કે કોઈ જે પ્રકાશ છે ગતિ કરી રહ્યો છે, અને જ્યારે ગતિ કરતો છે ત્યારે એનામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે. પણ જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થશે એને લંબ મેગ્નેટિક ફિલ્ડ પણ ઉત્પન્ન થશે. જેમ કે અહીંયા ગ્રાફમાં જોવો છે, જે લાલ તીર રૂપે છે એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ, અને જેની દિશા કંઈક આ તરફ છે તો એને એક્ઝેક્ટ લંબ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. અને આ બંને એકબીજા સાથે પેરેલલમાં ચાલે છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રિક ફિલ્ડ ચાલશે ત્યાં સુધી જ મેગ્નેટિક ફિલ્ડ ચાલશે. આની અંદર એક નવો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, લેમડા, એટલે કે એની તરંગ લંબાઈ. જેમ કે પ્રકાશના આપણે તરંગ રૂપે માન્યો તો એની કેટલીક લંબાઈ હોય, જેમ કે કોઈ પણ વસ્તુનું આપણે માપવું હોય અંતર તો એને લંબાઈમાં માપીએ છીએ. એમ કોઈ પણ તરંગ કેટલે સુધી જશે અથવા તો કઈ રીતે જશે એનો આધાર છે એની તરંગ લંબાઈ ઉપર. તો કોઈ એક ઢોળાવથી લઈ અને બીજા ઢોળાવ સુધી, એટલે કે આ જે આખું આંદોલન કર્યું આને એની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. આ તરંગ લંબાઈના આધારે પછી થિયરીઓ અસ્તિત્વમાં આવી, જેમ કે IR રેડિયેશન છે, પછી વિઝિબલ છે, UV છે. તો આ શું છે એ જોઈએ. હવે ધારો કે મૂળ તરંગ છે એ એક જ છે, એટલે કે એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એ સેમ છે, પણ જેમ આ અંતર વધારે ઓછું થશે એમ એ તરંગનો ગુણધર્મ ચેન્જ થઈ જશે. હવે ધારો કે કોઈ તરંગ છે એની તરંગ લંબાઈ જો સૌથી વધુ, એટલે કે 10^3 જેટલું, જે મીટર જેટલી લંબાઈ હોય, તો એ તરંગને આપણે રેડિયો તરંગ તરીકે ઓળખીશું. જેવી એની તરંગ લંબાઈ 10^-2 થશે એટલે એને આપણે માઇક્રોવેવ તરીકે ઓળખશું. એ જ રીતે 10^-5 થશે ત્યારે ઇન્ફ્રારેડ, પછી જેમ આગળ જાઉં છું વિઝિબલ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે, અને સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ છે ગામા રેની. હવે જેમ જેમ તરંગ લંબાઈમાં ઘટાડો થતો જશે એમ એની ઉર્જાની અંદર શું થતો રહેશે, વધારો. જેમ કે અહીં તાપમાન આપેલું છે, ધારો કે એક્સરેને જે ગામા રે છે એનું તાપમાન અહીં જોઈ શકો છો ખૂબ જ વધુ છે, અને જ્યારે જે રેડિયો વેવ છે એનું તાપમાન એકદમ ઓછું છે. અને જેના કારણે રેડિયો વેવ છે એ આપણા શરીર માટે હાનિકારક નથી, જ્યારે જે આ ગામા રે છે એક્સરે છે એની અંદર તાપમાન વધુ હોવાના કારણે આપણા શરીરની અંદર એ દાખલ થઈ અને આપણને નુકસાન પહોંચાડી શકે છે. એટલે આ વેવ મિકેનિક્સની અંદર વાત છે તરંગ અને એની પ્રકૃતિની. તરંગની જે મૂળ અવસ્થા છે એ એક છે, પણ એની અંદર જે લેમડા, એટલે કે એની જે તરંગ લંબાઈમાં છે એમાં વધારો કે ઘટાડો થાય છે એના આધારે એની પ્રકૃતિ બદલાય છે. અને આ કેવી અવસ્થામાં કેવી પ્રકૃતિ ધારણ કરે છે એનો જે આખો જે અભ્યાસ છે એને આપણે તરંગ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. હવે એની જે શરૂઆત કરીએ તો એની પહેલી જ થિયરી છે બ્લેક બોડી રેડિયેશન, એટલે કે કાળા પદાર્થનું વિકિરણ. જેમ કે આ કોઈ એક કાળો પદાર્થ છે સંપૂર્ણ રીતે ગોળાકાર, અને આ કાળા પદાર્થને ફક્ત અંદર પ્રકાશના જે તરંગ લંબાઈના જે કિરણો છે અલગ અલગ તરંગ લંબાઈને એ દાખલ થઈ શકે એટલી જગ્યા રાખવામાં આવે છે, અને બાકીનો ભાગ એને બોર્ડર છે એને સીલ કરી નાખવામાં આવે છે. પદાર્થની જે અંદરની જે સપાટી છે એને સંપૂર્ણ કાળા રંગથી રંગવામાં આવે છે, જેના કારણે થશે શું કે બધા જ પ્રકારના કિરણોનું શોષણ કરી લે છે. અને એટલે જ આપણે ઉનાળામાં એવી એડવાઇસ આપવામાં આવે છે કે બ્લેક કલરના કપડાં પહેરવા નહીં, કારણ કે
જો બ્લેક કલરના કપડાં પહેરશો તો જેટલી બી વાતાવરણની જે ગરમી હશે એ બ્લેક કલર દ્વારા શોષાશે અને આપણને ગરમી વધુ લાગે. સેમ એ જ સિદ્ધાંત અહીં લાગુ પડે છે. હવે ધારો કે અહીંથી કોઈ કિરણ દાખલ થાય છે તો થશે શું કે એ કિરણ અંદરને અંદર અથડાયા કરશે અને અથડામણના કારણે શું થશે, આની ઉર્જાની અંદર વધારો થશે. જે તરંગ લંબાઈ હશે એ અંદર આવ્યા પછી અથડામણ પછી શું થશે, તરંગ લંબાઈની અંદર વધારો ઘટાડો થશે અને ધીમે ધીમે એની ઉર્જાની અંદર વધારો થશે. એના કારણે એની અંદરનું જે તાપમાન છે એમાં શું થશે, વધારો થશે. જેવો તાપમાનમાં વધારો થશે એટલે આ પોતાની રીતે એક પ્રકાશના કિરણોને ઉદ્ભવ કરશે. હવે જે અંદર જે દાખલ થયું એ કિરણથી અંદર ઉત્પન્ન થતા કિરણો અલગ કલરના હોઈ શકે. ધારો કે અહીં જે તરંગ લંબાઈ જે પ્રકાશ દાખલ થાય એ સફેદ કલરનો છે ધારો કે, તો અંદરથી જ્યારે એની અંદર ગરમીમાં વધારો થાય છે ત્યારે એની અંદર રેડ કલર, યલો, પર્પલ વગેરે કલરના જે વિકિરણો છે બહાર આવે છે. તો આનો અભ્યાસ કરતા માલુમ પડ્યું કે જે આની અંદર ધીમે ધીમે તાપમાનમાં જે વધારો થાય છે એ પ્રણાલીની સ્થિતિથી કોઈ જ લેવા દેવા નથી, એને સીધો તાપમાનથી લેવા દેવા છે. એટલે કે જેમ જેમ અંદરનું તાપમાન વધશે એમ જે બહાર નીકળતા કિરણો છે એનો કલર અલગ હશે અને એના ઉપરથી એક ગ્રાફ મેળવવામાં આવે. જેમ કે જો રેડ કલરનો પ્રકાશ બહાર નીકળે તો એનું તાપમાન છે લગભગ 4000 કેલ્વિન હોય અને એની તરંગ લંબાઈ વધુ જોવા મળે છે. જેમ કે જે રેડ કલર માટે છે એની તરંગ લંબાઈ છે 700 નેનોમીટર. એ જ રીતે જો યલો કલરનો પ્રકાશ બહાર નીકળે તો એનું તાપમાન હોય છે 6000 કેલ્વિન અને એની તરંગ લંબાઈ મળે છે એનાથી ઓછી, એટલે કે લગભગ 540 નેનોમીટર આસપાસ. અને જો બ્લુ કલરનો પ્રકાશ બહાર નીકળે તો એનું તાપમાન હોય છે 18000 કેલ્વિન અને એની તરંગ લંબાઈ જોવા મળે છે 400 નેનોમીટર. તો હવે આપ જુઓ છો એમ કે જેમ જેમ તાપમાનની અંદર વધારો થતો રહેશે એમ એની તરંગ લંબાઈની અંદર ઘટાડો થતો રહેશે. આ જ સિદ્ધાંતો અને આ જ થિયરીઓના આધારે ખબર પડી કે જે આપણો સૂર્ય છે એનું તાપમાન, સપાટીનું જે તાપમાન થઈ 6000 કેલ્વિન છે. કારણ કે જે સૂર્ય આપણને દેખાય છે કેવા કલરનો દેખાય છે, યલો કલરનો. એ જ રીતે સ્પેસની અંદર એવા ઘણા તારા છે જે ક્યાંક સફેદ પ્રકાશ આપે છે, ક્યાંક વાદળી પ્રકાશ આપે છે અને એ જે પ્રકાશને બહાર ફેંકે છે એના આધારે અત્યારે સાયન્ટિસ્ટો નક્કી કરે છે કે એનું તાપમાન કેટલું હશે. જેમ કે આકાશની અંદર આપણને જે તારા દેખાય છે જો એ સફેદ કલરથી ઝબકતા હોય તો સમજવાનું કે એનું તાપમાન બ્લુ કલર કરતાં પણ વધુ છે. જેમ કે એનું તાપમાન લગભગ 26000 કેલ્વિનથી લઈ અને 70 થી 80000 કેલ્વિન સુધીનું હોઈ શકે છે, એ પણ ફક્ત સપાટીનું. એની કોરનું જે એનું સેન્ટ્રલનું જે તાપમાન છે એ માપવું હજી સુધી પણ મુશ્કેલ વસ્તુ છે. તો આ બ્લેક બોડી રેડિયેશન એક હાઇપોથેટિકલ સિચ્યુએશન છે, એટલે કે સંપૂર્ણ રીતે બ્લેક પદાર્થ શક્ય નથી, પરંતુ બને એટલો ધારો કે 98% જેટલું પણ જો મેળવી શકાય તો એ 100%ની નજીકનું રિઝલ્ટ છે. આના આધારે આપણને ખ્યાલ આવ્યા કે ભાઈ કઈ રીતે કોઈ એક રંગમાંથી બીજા રંગમાં વિભાજન થાય છે અને એ પદાર્થની અવસ્થા ઉપર કોઈ જ આધાર રાખતો નથી. એટલે કે તમે કેવા કલરનો પદાર્થ, મતલબ કલર બ્લેક જરૂરી છે પણ આમાં તમે કેવો પદાર્થ લીધો એનાથી એના રેડિયેશનને કોઈ જ લેવા દેવા નથી. ફક્ત તમે જે પદાર્થ લીધો છે એની અંદર જેમ જેમ તાપમાનમાં વધારો થશે એમ એની અંદરથી જે પ્રકાશના જે કિરણો છે અલગ અલગ કલરના બહાર આવશે અને જેને આપણે રેડિયેશન તરીકે ઓળખીએ. જો જ્યાં પણ રેડિયેશન હોય ત્યાં ઓછા હોતા પ્રમાણની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ હાજર હોય. તો આગળ જેમ આપણે જોઈશું એમ એની અસરો અને એના ખ્યાલો વિશે જોઈશું.